નમસ્કાર શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વતી હું ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર વિષય પર્યાવરણની અંદર આપણે આઠ પાઠ સુધી ભણી ગયા હતા આઠમો પાઠ હતો ઈરિયા હતી એના મામાના ઘરે પહોંચી ગઈ હતી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવો પાઠ શીખવાનો છે તો કે પાઠ નંબર નવ પાઠનું નામ બદલાતા કુટુંબો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવો પાઠ ભણવાનો છે તો તેમાં આપણે ધ્યાન રાખીશું તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર ધ્યાન રાખવાનું છે પાઠ નંબર નવ બદલાતા કુટુંબો તો વિદ્યાર્થી મિત્રો કુટુંબ એટલે શું કહેવાય તેના વિશે હું તમને સમજૂતી આપીશ તો તમારે તેમાં ધ્યાન રાખવાનું છે ઘરના સભ્યો આપણું કુટુંબ કહેવાય છે આપણને કુટુંબમાંથી ઘણી બધી બાબતો શીખીએ છીએ કુટુંબમાં આપણને એકતા સહકાર અને સમૂહ ભાવનાના સંસ્કાર મળે છે કુટુંબમાંથી બાળક સમુભાવના અને સહનશીલતાના પાઠ શીખે છે વડીલોને માન આપવું અને આપણી સરખી ઉંમરના સભ્યો સાથે પ્રેમપૂર્વક આચરણ કરવું એ કુટુંબમાંથી આપણને શીખવા મળે છે કુટુંબના સભ્યો દ્વારા બાળકના સંસ્કારનું સિંચન થાય છે કુમળો કુમળા છોડને વાળીએ તેમ વળે આ યુક્તિ મુજબ બાળકને નાનપણથી જ સારા સંસ્કાર આપીએ તો મોટા થતાં વિવેકી બને છે આપણા અને આપણા પરિવારના તમામ સભ્યોને સાચવનાર આપણા મમ્મી અને પપ્પા છે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ છે સંયુક્ત કુટુંબમાં બાળકને દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી મોટા કાકા મોટા કાકી મોટા ભાઈ બહેનો વગેરે સાથે પ્રેમ અને વહાલ લાગણીભર્યા સંબંધોનો સીધો જ એક લાભ આપણને મળે છે જે કુટુંબમાં દાદા દાદી મમ્મી પપ્પા એક કે બે બાળકો હોય એ કુટુંબ નાનું કુટુંબ કહેવાય છે અને સુખી કુટુંબ કહેવાય છે કુટુંબમાં દાદા દાદીનો વારસો મમ્મી પપ્પા આપે છે અને મમ્મી પપ્પાનો વારસો તેમના સંતાનોને છે આમ કુટુંબ એક વૃક્ષ ચાલે છે આમ કુટુંબ એ બાળકના જીવન ઘડતરના પાઠ શીખવે છે કુટુંબમાં વિવિધ પ્રસંગો અને તેના જ કારણોના લીધે ફેરફારના બદલાવ આવતા જતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો કુટુંબ અહીં કેટલાક કુટુંબોના ચિત્રો આપ્યા છે આ કુટુંબ છે કિરણ સુમી અને દીપાલીની વાત કરવામાં આવી છે છે આ ચિત્રના આધારે વિવિધ જાણકારી આપણે મેળવવાની તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કિરણની વાત કરવાની છે તો કિરણના કિરણના જે કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ અને તેની નાની બહેન જન્મી છે કિરણ તેના પરિવાર ખુશ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ ચિત્રની અંદર કે કિરણ છે એ એને એના ઘરની અંદર નાની બહેન જન્મી છે તો બંને ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ બીજા બે ચિત્ર આપેલા છે કે એ ચિત્રની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કિરણના ઘરની અંદર એના મમ્મી છે એ દવાખાનેથી ઘર તરફ આવે છે અને ઘરે જાય છે એટલે છે કિરણ એના મમ્મી એના હાથમાં જે નાની બેન છે એને જોઈને ખુશ થઈ જાય છે એટલા બધા ખુશ થઈ જાય છે કે એ એને દોડે અને ભેટે છે અને એના દાદા પણ ખુશ થઈ જાય છે તો ચિત્ર જુઓ અને લખો તો પ્રશ્ન નંબર એક છે એની અંદર કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા હશે તો કે કિરણના કુટુંબમાં પહેલાં પાંચ સભ્યો હતા હવે કિરણની નાની બેનનો જન્મ પછી કુલ છ સભ્યો થયા તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે નવી વાત કરીએ કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી હવે તેના ઘરમાં કઈ બાબતનો ફેરફાર થશે તો કે ઘણી બધી બાબતોનો ફેરફાર થશે રહેવા માટે રમવા માટે જમવા માટે એની કાળજી રાખવી પડશે ઘણા બધા ફેરફાર જોવા મળશે તો નીચે પ્રશ્ન પૂછ્યો છે કે કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે તો કે કિરણ તેની નાની બહેન સાથે કાલું કાલું બોલી હસાવશે બહાર રમવા નહીં જાય અને તેની સાથે રમશે પ્રશ્ન નંબર બે તેની મમ્મીને હવે કયા કયા કામ વધશે તો કે એની મમ્મી છે એને નવડાવા ધોવડાવવા એની દેખભાળ રાખવાની એને સુવડાવવાનું એને જમાડવાનું આવા ઘણા બધા કામો તેને વધશે છેલ્લો પ્રશ્ન ઘરમાં નાનું બાળક હોય તો કેવા કેવા ફેરફારો જોવા મળે છે તો કે બાળકને દેખભાળની જવાબદારી વધશે તેને આરામ માટે ઘોડિયાની વ્યવસ્થા કરવી પડશે તેને રાખવા માટે રમકડા જોઈશે આમ ઘણી બધી વ્યવસ્થા આપણે કરવી જોઈએ તમે જાણતા હો તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી મેળવી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો આ તમારું લેશન છે આ જે કાંઈ પ્રશ્નો છે એ તમારે જાતે તમારા પાઠ્યપુસ્તકની અંદર લખવાના છે શું છે તો કે તમારી આસપાસ સૌથી નાનું કોના ઘરે છે તો કે તમે જે વિસ્તારની અંદર રહ્યો છો શેરીની અંદર રહ્યો છો ત્યાં આટલામાં કોઈના ઘરે જો નાનું બાળક હોય તેનું નામ લખવાનું છે બાળકનો જન્મ ક્યારે થયો તે તે બાળકની ઉંમર કેટલી છે તે તમારે એની સાથે શું સક પણ છે તે લખવાનું છે બાળકનો જન્મ ક્યાં થયો છે કયા વિસ્તારમાં થયો છે તે લખવાનું બાળકને દાંત છે તો કે ના નાનું બાળક હોય એને દાંત હોય નહીં બાળકને શું ખવડાવવામાં આવે છે તો કે બાળક નાનું હોય ત્યારે કશું જ ખાય નહીં એટલે એને એને છે મગનું પાણી અને દૂધ પીવડાવવામાં આવે છે પ્રશ્ન તો કે તે બાળકનું ચિત્ર દોરો કે ફોટોગ્રાફ ચોંટાડો નીચે જે બોક્સ આપ્યું છે એ બોક્સની અંદર તમારે જે ઉપર જે પ્રશ્નના જવાબ લખ્યા એ જ બાળકનો ફોટો અને ચિત્ર દોરવાનું છે હવે આપણે સુમીની વાત કરીએ તો કે સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે તેમને બઢતી મળી અન્ય શહેરમાં બદલી પણ થઈ હવે આપણે સુમીના પરિવાર વિશે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ ચિત્રની અંદર કે સુમિના પિતાજી છે એ સરકારી નોકરી કરે છે એટલા માટે તેને બઢતી એટલે પ્રમોશન મળી ગયું છે અને બીજા ગામની અંદર તેને જવાનું છે એટલે બંને એને પ્રમોશન મળી ગયું છે એટલે એ ઘરે આવે છે હાથમાં પત્રક લઈ અને બધા ખુશ થઈ જાય છે ત્યારબાદ બીજા ચિત્રની અંદર આપણે જોઈએ તો કે સુમિના પિતાજી ઓફિસથી ઘરે આવ્યા એમણે બઢતી એટલે કે પ્રમોશન મળી ગયું બદલીની વાત કરી હવે શું થયું હશે તે અંગે આપણે જોઈશું એટલે હવે આપણે ચિત્રની અંદરથી જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો કે પહેલાં ચિત્રની અંદર એટલે હવે બધાયને નક્કી થઈ ગયું કે હવે એને બીજે ગામ જવાનું છે એટલા માટે એને જે જોઈતી વસ્તુ છે એ બધી વસ્તુ તે લે છે અને પેકિંગ કરે છે તો કે એને બદલી થઈ છે તો કયા શહેરની અંદર જવાનું છે તો બાજુના ચિત્રમાં લખ્યું છે કે પાલનપુર એને જવાનું છે એટલે હવે પાલનપુર પહોંચી ગયા અને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર તે ઉતરી ગયા છે એવું આપણને આ ચિત્ર છે એ સૂચવે છે સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે સુમી કેવી શાળામાં દાખલ થશે તો કે સુમીના પિતાજીની સાથે નવા સ્થળે સુમી અને તેના મમ્મી જશે સુમિતના પપ્પાની બદલીવાળા સ્થળે નવી શાળામાં દાખલ થશે આ તમારે છે એ તમારી પાકી નોટની અંદર લખવાનો છે હવે તો આપણે દિપાલીની વાત કરીએ દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે બધા આનંદ કરે છે દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે તમે પણ કેટલાક લગ્ન જોયા હશે આ લગ્ન અંગીના ચિત્રો જુઓ અને તેમના વિશે ચર્ચા કરો તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્રો છે એટલે કે લગ્નની વિધિના ચિત્રો છે તો કે પહેલું ચિત્ર છે એ આપણે આ ચિત્રમાં જોઈએ કે ચિત્રમાં વરાજા અને કન્યાની લગ્ન વિધિ થાય છે ત્યારબાદ જોઈએ તો કે ચિત્રમાં વરાજા અને કન્યા સપ્તપદીના સાત ફેરા ફરી રહ્યા છીએ ત્યારબાદ આપણે જોઈએ તો ચિત્રની અંદર વરાજા અને કન્યા છે એ કંસાર જમે છે અને વડીલો તેમને આશીર્વાદ આપે છે ત્યારબાદ આપણે જોઈએ તો આ ચિત્રની અંદર કન્યા છે એને મહેંદી મૂકવામાં આવે છે અને છેલ્લું જે ચિત્ર છે એ ચિત્રમાં આ એ સૂચવે છે કે કન્યા છે એને વિદાય કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી બધી જગ્યાએ લગ્નમાં જોઈએ છીએ અને જાણીએ પણ છીએ દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાથી દીપાલીના ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થશે દીપાલી નવા ભાભીને મળી છે ઘરના ઘણા કામમાં દીપાલીને નવી ભાભી મદદ કરશે દીપાલીના કાકીને કામમાં રાહત મળશે તમારી પાકી નોટની અંદર આ પ્રશ્નનો જવાબ લખવાનો છે દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે તો કે જ્યારે દીકરીના લગ્ન થઈ જાય છે ત્યારે તે સાસરે જાય છે ત્યારે દીકરી પરણીને સાસરે જાય ત્યારે પિતાના ઘરમાં બધાને તેની ખૂબ જ યાદ આવશે તેમના ઘરનો એક એક સભ્ય ઓછો થઈ જશે દીકરીની વિદાય તેના માતા પિતાને એકલતા લાગશે તેના કરેલા કામની ખોટ ચાલશે દીકરી કરતી હતી તે કામ હવે બીજાએ કે પિતાજીએ જાતે જ કરવા પડશે આ પ્રશ્ન પણ તમારે પાકીનોટની અંદર લખવાનો છે તો તમારા માતા અને કાકી સાથે વાત કરો અને નીચેના પ્રશ્નો પૂછો તેઓ લગ્ન પહેલાં ક્યાં રહેતા હતા તો વિદ્યાર્થી મિત્રો તેઓ લગ્ન પહેલાં તેના માતા પિતાને ત્યાં રહેતા હતા તે સમયે તેમના કુટુંબમાં ક્યાં ક્યાં સભ્યો હતા તો કે એ સમયે તેના માતા પિતા દાદા દાદી કાકા કાકી ભાઈ બહેન આવા સભ્યો હતા તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા તમારે તમારા મમ્મીને પૂછી અને લખવાનું છે લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવવામાં આવ્યું છે તો તમારા મમ્મીને પૂછવાનું કે લગ્ન સમયે જમવાની અંદર શું બનાવ્યું હતું તે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નના જવાબ તો કે તમારા મિત્રો સાથે વાત કરો તેમના કુટુંબમાં લગ્ન દરમિયાન શું કરવામાં આવ્યું છે તે લખવાનું છે વર અને કન્યા કેવા કપડાં પહેરે છે તો કે વર છે એ શેરવાની એટલે કે ચૂડીદાર પાયજામો અને પાઘડી અને માથે સાફો પહેરે છે કન્યા છે એ પાનેતર અને માથા ઉપર મોડ એટલે કે મોડિયો નાખે છે લગ્નના ગીતો અને નૃત્યો કરવામાં આવે છે તો કે કન્યાના વિદાય વખતે પ્રચલિત લગ્ન ગીતો ગવાય છે જાનૈયા લગ્નના સ્થળે આધુનિક ડાન્સ કરે છે તમે ગયેલા લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું છે લગ્ન માટે મંડપ બાંધવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કિરણ સુમી અને દીપાલીના કુટુંબમાં અલગ અલગ કારણોને લીધે ફેરફાર થયા તેના વિશે આપણે ભણી ગયા આ ફેરફાર માટેના કારણો છે તો કે પહેલું કારણમાં શું કહેવા માંગે છે તો કે કિરણના કુટુંબમાં તો કે કિરણના કુટુંબમાં તેની નાની બહેનના જન્મની ખુશી થવાથી બદલાવ આવ્યો છે બીજો સુમીના કુટુંબમાં તો કે સુમિના કુટુંબમાં તેના પિતાજીની બદલી શહેરમાં થવાથી ત્યાંના વાતાવરણમાં સેટ થવાની મૂંઝવણનો બદલાવ આવ્યો છે તો કે દિપાલીના કુટુંબમાં શું બદલાવ આવ્યો છે તેના કાકાના દીકરાના લગ્ન થવાથી નવવધુના આગમન અને લગ્નના પ્રસંગે માણવાની ખુશાલીનો બદલાવ આવ્યો છે કુટુંબોના ફેરફાર આ સિવાયના ક્યાં કારણો હોઈ શકે તો કે કુટુંબ સિવાયના બીજા ઘણા બધા કારણો હોઈ શકે ને તો કેવા હોઈ શકે છે તો કે પેલું કુટુંબમાં કોઈ સભ્યની નવી નોકરી મળી હોય તો તેને આનંદ અને કુટુંબથી છૂટા પડવાથી કુટુંબમાં કોઈ જવાબદાર સભ્યનું એકાએક મૃત્યુ થયું હોય તો તેનો પણ ફેરફાર આવી શકે ત્રણ વડીલો સાથે વાત કરો એક તમારા કુટુંબમાંથી એક તમારા મિત્રના કુટુંબમાંથી તમે પડોશના કુટુંબમાંથી તમે આ વિગતોને પૂછો અને કોષ્ટક તમારે કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે ત્રણ જણાને પૂછવાનું છે એક તો તમારા કુટુંબમાં એક બાજુમાં તમારા પડોશ રહેતા હોય તેને અને એક તમારા મિત્રને સાવ સહેલું કોષ્ટક છે ત્રણ વિગત ભરવાની છે પહેલા પ્રશ્નની અંદર એમ કહેવા માંગે છે કે કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષોથી રહે છે એક તમારા મિત્રને એક તમારા કુટુંબમાં અને એક તમારા પડોશીની અંદર આમ આખું કોષ્ટક તમારે જાતે કરવાનું છે અને ચોપડીમાં પૂર્ણ કરવાનું છે બધા કુટુંબમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોના લીધે ફેરફાર આવે છે તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો છે મારા કુટુંબમાં મારા પિતાજીની અમદાવાદ શહેરમાં બદલી થઈ છે અને મારા ઘરે નાની બહેનનો જન્મ થયો છે આ બે બદલાવ આવ્યા છે જેનાથી અમારું કુટુંબ ખૂબ જ આનંદમાં છે તમારે તમારું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારા દાદા દાદી નાના બાળકો હતા ત્યારે શું તમારું હતું એ તેની દાદા દાદી સાથે ચર્ચા કરો ના ત્યારે મારું કુટુંબ આજે છે એવું જ ન હતું તે સમયે કુટુંબમાં વધારે સભ્યો સાથે રહેતા હતા દાદા કહેતા એ મુજબ તેમના દાદા દાદી માતા પિતા કાકા કાકી મોટા કાકા કાકી અને તેમના બાળકો બધા જ સાથે એક જ કુટુંબમાં રહેતા દાદીના ઘરે પણ આવી જ વ્યવસ્થા હતી તે સમયે મારા પપ્પા મમ્મી કાકા કાકી અને અમે બધા પિતરાય ભાઈઓ ન હતા તમારી પાકીનોટની અંદર લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ અંદર આપણે ભણી ગયા હતા કે તમને સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર જે તમે ધોરણ ત્રણ માં ભણ્યા છો તે યાદ છે વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે ચાલો ગયા વર્ષની જેમ નોટબુકમાં કુટુંબ વૃક્ષ આપણે દોરવાનું છે તો કે મારા દાદા અથવા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેઓના કુટુંબમાં કેટલા સભ્યો હતા તે તમારે નોટબુકની અંદર દોરવાનું છે તો આ કોષ્ટક છે એ તમારે નોટબુકમાં દોરવાનું છે તો કે દાદાનું કુટુંબ વૃક્ષ તો કે દાદાના દાદાનું નામ દાદાના દાદીનું નામ પછી દાદાના મોટા ભાઈનું નામ દાદાની મોટી કાકી હોય એનું નામ દાદાના પપ્પા દાદાના મમ્મી દાદાના કાકા દાદાના કાકી દાદાના ભાઈ દાદાના પિતરાય ભાભી દાદા દાદી દાદાના ભાઈઓ દાદાના પિતરાય ભાભી દાદાના ભાઈ દાદાના દાદાના ભાઈ અને દાદાના ભાઈ અને દાદાના ભાભી આ છે ત્યાં તમારે તમારું પાકીનોટની અંદર કોષ્ટક અને લખવાનું છે હવે એની જેવું તકે હવે તમારા વર્તમાન કુટુંબમાં વૃક્ષ તમારી નોટબુકમાં દોરવાનું છે તો કે વર્તમાન કુટુંબની અંદર દાદા દાદી પછી પપ્પા મમ્મી કાકા કાકી અને હું જે તમે પોતે હોઉં તે અને તમારી બહેન અને પિતરાય ભાઈઓ અહીંયા તમારે નામ લખી અને પાકી નોટની અંદર કોષ્ટક અલગ છે એ પૂર્ણ કરવાનું છે હવે છેલ્લે શાળાએ પાછા જઈએ તમે ભણી ગણીને શું બનવા માંગો છો વિદ્યાર્થી મિત્રો એ તમારે લખવાનું છે તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણેલું છે મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી જે કોઈ વધારે ભણેલું હોય તે લખવાનું છે તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણેલું છે વિદ્યાર્થી મિત્રો તમારા ઘરમાં જે ઓછું ભણેલું હોય તેનું નામ લખવાનું વિદ્યાર્થી મિત્રો તમારા પડોશમાં એવા કોઈ બાળકો છે કે જેમને શાળા છોડવી પડી હોય અને જ્યારે છોડવી પડી હોય શાળા તો શામ માટે છોડવી પડી હોય તો વિદ્યાર્થી મિત્રો આ છે એ મેં ઉદાહરણ તરીકે લખ્યું છે કે ગોપાલ નામનો એક છોકરો રહે છે તેના પપ્પાનું અવસાન પછી તેના ઘરનું ગુજરાન ચલાવવા માટે તેને મજૂરી કરવું જવું પડ્યું હતું તો આ છે એ એનું ઉદાહરણ છે તો હવે તમારે તમારા ઘરની આજુબાજુમાં વિચારીને લખવાનું છે અત્યારે તેઓ શું કરે છે તો કે ગોપાલ અત્યારે દરરોજ મજૂરી કરવા જાય છે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા વિસ્તારનું લખવાનું છે હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે કોના તો કે હાલમાં મારા કુટુંબમાં મારા કાકાના માસીના જે કોઈના લગ્ન થયા હોય તે લખવાનું છે વર અને કન્યાની ઉંમર કેટલી હતી તો કે વર એટલે કે મારા જે તમે જે ઉપર લખ્યું હોય તેની લખવાની છે મારા કાકાની ઉંમર હતી એ અઠ્યાવીસ વર્ષ અને મારા કાકીની ઉંમર છે એ પચીસ વર્ષ હતી પણ વિદ્યાર્થી મિત્રો તમે હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા તેનું વિશે લખ્યું છે તો તેની ઉંમર તમારે લખવાની છે તેઓ કેવા પ્રકારના કપડાં પહેર્યા હોય તો કે કન્યાએ પાનેતર બ્લાઉઝ ચણીઓ પહેર્યો હોય અને માથા ઉપર મોડ એટલે મોડીઓ નાખ્યો હોય અને વરાજાએ શેરવાની અને ચૂડીદાર પાયજામો અને મોજડી પહેરી હોય અને માથા પર સાફો બાંધ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે ફરી મળીશું ત્યારે નવા પાઠ દ્વારા મળીશું તો આટલું લેશણ છે એ તમારે તમારે સરસ અને સુંદર અક્ષરે પાકીનોટનું લખવાનું પાકીનોટમાં અને પાઠ્યપુસ્તકનું લખાણ પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરી નાખવાનું છે આભાર વિદ્યાર્થી મિત્રો